જંબુસર તાલુકાના સરદારપુરા અને ડોલિયામાં પીવાના પાણી નહીં મળતા ગ્રામજનોએ ભારે હોબાળો મચાવ્યો હતો। અમારા ગામમાં પાણીની તકલીફ છે, નથી કૂવા કે નથી કોઈ પાણી સગવડ નથી, એટલે કોઈ અધિકારી પણ જોવા આવી શકતો નથી અત્યાર સુધીમાં। કેટલા દિવસથી અમારા ગામ ડેપ્યુટી સરપંચે પણ કેટલી રજૂઆત કરેલી છે, પણ કોઈ અત્યાર સુધી કોઈ અધિકારી પણ અમારા ગામ પર જોવા આવી શક્યો નથી। વોટ લેવા બધા જ આવે છે, પણ કોઈ ગામ પર જોવા અત્યાર સુધી આવેલું નથી। તો પછી અત્યાર સુધી પાણી અમારે બે દિવસમાં નિરાકરણ નહીં આવે તો અમે પાણી પુરવઠામાં જઈને હડતાલ કરીશું। હજુ તો ઉનાળાની શરૂઆત થઈ નથી, ત્યાં તો પીવાના પાણીની બૂમો ઉઠવા પામી છે। ઉત્તર બારા જૂથ પાણી પુરવઠા યોજના હેઠળ તાલુકાના ખાનપુર ડોલિયા વાસોટા સરદારપુરા નડિયાદ કલગના ગામોમાં પાણી પહોંચાડવામાં આવે છે, પરંતુ ડોલિયા અને સરદારપુરાના છેલ્લા 20 દિવસથી પાણી પુરવઠો પહોંચી શક્યો નથી। ડોલિયા ગામની 700 અને સરદારપુર ગામની 450 જેટલી વસ્તીને પીવાનું પાણી પહોંચતું નથી। દરેકની જરૂરિયાત પાણી, જળ એ જીવન છે, ત્યારે ડોલિયા અને સરદારપુરા ગામે પાણી છેલ્લા 22 દિવસથી મળતું ન હોય જે અંગે સરદારપુરાના ડેપ્યુટી સરપંચ કિશોર પઢિયાર અને ડોલિયા સરપંચ પિંકલબેન મકવાણા દ્વારા નાયબ કાર્યપાલક ઇન્જિનિયર પાણી પુરવઠાને લેખિત મૌખિક રજૂઆત કરવામાં આવી છે। તેમ છતાંય આ દિન સુધી પાણીની સમસ્યાનો હલ નહીં આવતા અધિકારીને રૂબરૂ મુલાકાત કરી હતી અને પાણીનો નિકાલ કરવાની માંગ કરી છે, પાણી માટે ટેન્કરો ફાળવવાની રજૂઆત કરી છે। તેમ છતાંય પાણીનું ટેન્કર આવેલ નથી, જેના કારણે હજુ તો ઉનાળાની શરૂઆતમાં જ પીવાના પાણી માટે લોકોને વલખા વાળવાનો વારો આવ્યો છે, ત્યારે લોકોને હાલાકી ભોગવવાનો પણ વારો આવી રહ્યો છે। હું સરદારપુરા ગામથી ડેપ્યુટી સરપંચ પઢિયાર કિશોરભાઈ રામસંગભાઈ પઢિયાર। અમારા સરદારપુરા ગામમાં આજે 20-22 દિવસથી પાણી, પીવાનું પાણીની તકલીફ ઊભી થયેલી છે। લાઇન દ્વારા જે અમને પાણી આપવામાં આવી રહેલું હતું તે પાણી આવતું નથી અને સરદારપુરા ગામમાં આજે 20-22 દિવસથી પાણીનો પ્રશ્ન ઊભો થયેલ છે અને અધિકારીઓ, નાયબ સચિવ અધિકારીઓ અને એ લોકોને અમે મૌખિક રજૂઆત, લેખિત અને ટેલિફોનિક પણ જાણકારી કરી છે, છતાં પણ આ દિન સુધી 15-20 દિવસથી એ લોકો લાઇન પર આવીને એ લોકોએ ધ્યાન આપ્યું નથી। લાઇનમેનો લાઇનનું કામ કરે છે, છતાં પણ અધિકારીઓ કોઈ લાઇન પર આવીને એમને દરકાર લીધેલ નથી, એટલે આજ દિન સુધી એ લોકોને તો એમની અમારા ગામની કે પાણી આવે છે કે નહીં, અમારા ગામની કેવી પરિસ્થિતિ છે તે બારામાં અધિકારીઓને કોઈ પણ જાતની પડેલી નથી। હું અને અમે અધિકારીઓને ફોન કરવામાં આવી રહેલા છે ત્યાં પછી, તો પણ એ લોકો આજે 20-20, 50-50 ફોન કરવા છતાં પણ રિસીવ કરતા નથી। સરદારપુરા અને ડોલિયા આશરે ગામની વસ્તી લગભગ 2-1100 જેવી થવા જાય છે અને એ પાણી જે નથી મળતું એ બાબતે ફરિયાદ કરી હતી સરપંચશ્રી પોતે રૂબરૂમાં આવીને, અને જે 22 દિવસની વાત છે એ માટે એટલું કહેવું મારે કે એમની રજૂઆત એ રીતની હતી કે ઓછા પ્રેશરથી મળે છે અને ત્યારબાદ એમને પૂરેપૂરો ફ્લો શુક્રવાર પછી મળતો બંધ થઈ ગયો છે। એ બાબતે પૂરી ચકાસણી 6 કિલોમીટર લાઇનમાં અમારા દ્વારા કરવામાં આવી રહી છે અને અમે ત્યાં સુધી પહોંચી ગયા છે કે જે મૂળ છે ત્યાં સુધી, અને હવે લગભગ 1-2 દિવસમાં, મતલબ 48 કલાકની અંદર પાણી પુરવઠો બંને ગામોમાં ચાલુ થઈ જાય એ રીતની અમારી કવાયત હાલે ચાલુ જ છે। 22 દિવસથી પાણી નથી આવતો, પાણી પુરવઠા દ્વારા કે ટેન્કર દ્વારા એમને વ્યવસ્થા કરી આપવામાં આવે એવી કોઈ પ્રોવિઝન ખરું? ના, હાલે વસ્તુ એ છે કે જે ટેન્કરની વાત, ટેન્કરના જે ઓર્ડર આપવાના થાય છે, એજન્સીની નિમણૂક કરવાની થાય છે, હાલે ટેન્ડર મંજૂરી હેઠળ છે, કલેક્ટરશ્રી દ્વારા એ કરવામાં આવે છે મંજૂરીની કાર્યવાહી, ત્યાંથી મંજૂર થશે અને આવશે ત્યારબાદ અમે ટેન્કર ચાલુ કરી શકશું। અત્યારે હાલમાં અમે વચલો રસ્તો એ કહી દઉં કે ગ્રામ પંચાયત પાસે જો પોતાનું ટેન્કર હોય તો એ અમારા જે હેડવર્ક્સ ખરા ત્યાંથી પાણી ભરી જઈને ગામનો પાણી પુરવઠો છે મેળવી શકે છે ત્યાંથી।